વિદ્યાર્થી મિત્રો હવે આપણે અભ્યાસ કરવાનો હે પાઠ ત્રીજો સ્વાદથી પાચન સુધી સ્વાદ આપણે ક્યાંથી સ્વાદ છે આપણે ક્યાંથી ખબર પડે તો કે આપણી જીભથી આપણને ખબર પડે છે કે અહીંયા આ કેવા પ્રકારનો સ્વાદ છે ખાટો છે તીખો છે ગળીયો છે તુરો છે એટલે કે સ્વાદ હવે પાચન પાચન આપણો થાય આપણા શરીરમાં અંદર જઠરમાં આપણા શરીરમાં પાચન થાય છે તો આપણા પાઠનું નામ હે સ્વાદથી પાચન સુધી જુદા જુદા સ્વાદ એમસી દોડતી રસોડામાં ગઈ અને તેની માતાને પકડી કહેવા લાગી એમસી એક છોકરી છે એ બહાર રમતી હતી અને ફટાફટ દોડતી દોડતી ઘરમાં ગઈ એની મમ્મીને કહ્યું મા હું આ કડવા કારેલા નહીં ખાઉં કારેલું કેવું હોય સ્વાદ આપણને ખબર છે કારેલું કડવું હોય તો એમસીએ કહ્યું હું આ કારેલું ખાઈશ નહીં મને ગોળ અને રોટલી આપો હેન્સીએ કીધું મારે ગોળ અને રોટલી ખાવી છે માએ હેન્સીને કહ્યું તે સવારે રોટલી અને ખાંડ ખાધા હતા એનસીએ મા હેન્સીની મમ્મીએ કહ્યું તે સવારે તો હજી રોટલી અને ખાંડ ખાધા હતા તો હવે આપણે બીજો સ્વાદ ખાવો જોઈ સરોજે હેન્સીને ખીજવી સરોજે સરોજ કોણ હે એની બેન ભણી તો એને ખીજવી તું એક જ પ્રકારના સ્વાદથી કંટાળી જતી નથી સરોજે હંસીને કહ્યું તું રોજ રોજ એક જ પ્રકારનો સ્વાદ ખાશ તો તને કંટાળો નથી આવતો તને બીજા સ્વાદ ખાવાનું મન નથી થતું સરોજી એંસીને કહ્યું એનસીએ તરત જ કહ્યું તું આંબલી ચાટીને કંટાળી જાય છે એનસી સરોજ છે એને આંબલી બહુ જ ભાવે છે તો એનસીએ તરત સરોજને કહ્યું તું રોજ આંબલી ખાસ તો તું આંબલી ખાઈને કંટાળી જતી નથી હું સરત લગાવું છું કે આંબલીનું નામ સાંભળીને તરત તારા મોમાં પાણી આવી ગયું હશે એનસી સર કીએ હે મેં આમલીનું નામ લીધું એટલે તરત જ તારા મોઢામાં પાણી આવી ગયું છે મને ખબર જ છે પાકુ મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે સરોજ કીએ મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે એટલે મને ખાટી આંબલી બહુ જ ભાવે છે પરંતુ હું મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉં છું સરોજે કહ્યું હું આંબલી ખાટી ખાઉં છું પણ મીઠી અને ખારી વસ્તુ પણ ખાવું છું કારેલા પણ ખાવું છું કારેલું કડું છે તે પણ સરોજ ખાય છે સરોજે કહ્યું મને તેની માતા સરોજે કહ્યું અને તેની માતા સામે જોયું તે બંને ખળખડાટ હસીયા સરોજ અને હેંસીની માતા બંને ખળખડાટ હસવા લાગ્યા સરોજે હેંસીને કહ્યું ચાલ આપણે રમત રમીએ સર છે તે હેન્સી એની મિત્રને કહે ચાલ આપણે બંને એક સ્વાદની રમત રમીએ તું તારી આંખો બંધ કરી દે અને તારું મોં ખોલ હેંસીને કહ્યું તું તારું મોટું બંધ કરી દે અને મોઢું ખોલ હું તારા મોંમાં ખાવાની વસ્તુ મૂકીશ કોણ મૂકશે સરોજ જે હેંસીના મોઢામાં સ્વાદવાળી વસ્તુ મૂકશે તારે તે વસ્તુ કઈ છે તે કહેવાનું છે એનસીના સરોજે એનસીના મોઢામાં ગમે તે સ્વાદવાળી વસ્તુ મૂકે તો એનસીને કહેવાનું હોય આ સ્વાદ શેનો છે કઈ વસ્તુનો સ્વાદ છે સરોજે લીંબુના રસના થોડા ટીપા ચમચીમાં લીધા અને એનસીના મોમાં મૂક્યા લીંબુ તો આપણે બધા લીંબુથી જાણીતા જ છીએ લીંબુ કેવું હોય અને સ્વાદ કેવો હોય એ આપણને ખબર જ છે એનસીએ તરત જ જવાબ આપ્યો આ ખાટું લીંબુ છે એનસી છે અને તરત જ કીધું આ ખાટું લીંબુ છે સરોજે પછી થોડા ગોળના ટુકડા લીધા તેની માતાએ સૂચન કર્યું તે ભૂકો કરી દે નહીં તો તેને ખબર પડી જશે ખબર છે આપણને ગોળના ગંઢા હોય એટલે આપણે મોઢા મૂકીએ તો આપણને તરત જ ખબર પડી જાય કે આ ગોળ છે એટલે સરોજે હેનસિન હેનસીના મમ્મીએ કહ્યું તું તેને થોડા ભૂકો કરી ના નકા તેને ખબર પડી જશે કે આ ગોળ છે એટલે સરોજે ગોળનો ભૂકો કરી નાખ્યો પણ એનસીએ સહેલાઈથી અનુમાન કરી લીધું કે આ ગોળ છે તેઓ જુદી જુદી ખાવાની વસ્તુઓથી આ રમત રમી એનસીએને સરોજ જુદી જુદી ખાવાની વસ્તુથી આ રમત રમી એટલે સ્વાદ ઓળખવાની રમત રમ્યા એનસીએ તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી કોને ચાખ એનસીએ આ માછલી છે માછલી એ તેને તળિયા વગર જ હેન્સીને ખબર પડી ગઈ કે આ માછલી છે સરોજે કહ્યું હવે તારું નાક બંધ કરી દે સરોજે હેન્સીને કહ્યું હવે તું તારું નાક પણ બંધ કરી દે આખો તો બંધ હતી જ હવે એને કહ્યું તું તારું નાક પણ બંધ કરી દે એટલે તેને ખબર પડે નહીં કે આ શેનો સ્વાદ છે પણ નાકથી સુગંધથી પણ આપણે ઓળખી શકીએ કે આ સ્વાદ શેનો છે અને શું અને શું છે તે મને કે એન્સી વ્યાકુર હતી તે થોડું કડવું સહેજ ખારું અને થોડું ખાટું છે મને એક ચમચી વધારે આપો સરોજે હવે એન્સી વ્યાકુળ હતી તે થોડું કડવું સહેજ ખારું અને થોડું ખાટું આ બધું મિક્સ હતું ખારું ખાટું કડું બધું મિક્સ કરીને એને આપવું હતું મને એક ચમચી વધારે આપો કોને એનસીએ કહ્યું મને હજી એક ચમચી વધારે આપો આમાં મને થોડીક અનુમાન થતું નથી કે આ શેનો સ્વાદ છે સરોજે બીજી ચમચી બીજી ચમચી કારેલ સરોજે બીજી એક ચમચી કારેલા લીધા ને સરોજે હજી એક ચમચીનું કારેલું લીધું કારેલું આપણે કારેલાનું શાક કરી છીએ આપણને ખબર છે કારેલામ એમને ચાખી તો કેવા લાગે કડવા અને કારેલનું શાક ખાય તો આપણને કડવું લાગે નહીં એનસીની આંખો ખોલી અને કહ્યું આ રહ્યું તે ખા એનસી હસવા લાગી આપણે શરૂઆતમાં જોયું એનસીએ કારેલું ખાવાની ના પાડી હતી તો અત્યારે એનસીના મોઢામાં રમત રમતા રમતા કારેલું ખવડાવી દીધું તો એને કારેલું ખાવાની મજા આવી તો તે હસવા લાગી આંબલીનું નામ સાંભળી સરોજના મોમાં પાણી આવી ગયું સરોજ છે હેન્સીની મિત્ર સરોજ તેને આંબલી બહુ જ ભાવે કઈ વાનગીઓનું નામ સાંભળતા તમારા મોંમાં પાણી આવે છે હવે વિદ્યાર્થી મિત્રો હવે તમને કયા સ્વાદનું નામ સાંભળી અને તમારા મોઢામાં પાણી આવી જાય છે બધાને એક ગમે એક સ્વાદ તો ભાવતો જ હોય છે તમને ભાવથી પાંચ વસ્તુઓની યાદી બનાવો અને તેમના સ્વાદ સમજાવ એટલે કે તેના સ્વાદ લખવાના છે અહીંયા તમને પાંચ સ્વાદના નામ લખવાના છે જે તમારે સાથે સાથે પૂરતું જવાનું છે તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે કે જુદો જુદો ગમે કેમ આપણે એક જ પ્રકારનો તમે સ્વાદ ખાવો ગળિયું તો ગળિયું જ ખાવું તીખું જો વેતી તમને તીખું ભાવતું હોય તો તમે તીખું જ ખાવો ગળિયું ખાવું તમને કયો કયો પ્રકારનો સ્વાદ ભાવે આપણે એક પ્રકારનો સ્વાદ ખાતા નથી સવારે આપણે ચા અને ભાખરી ચા કેવો હોય ગળ્યો હોય અને બપોરે આપણે શું રોટલી અને શાક શાક આપણને થોડુંક સ્વાદે તીખવું હોય તો આપણે સવારે ચા ગળ્યો બપોરે શાક થોડુંક તીખું અને સાંજે પણ શાક ગમે ખાય છે તીખું ગમે પ્રકારનું શાક ખાય છે તો તીખું તૂરું બધાય પ્રકારનું આપણે ખાય છે તો તમે જે વધારે ભાવતું હોય તેનું અહીંયા લખવાનું છે સરોજે લીંબુના રસના થોડા ટીપા હેમસીના મોમાં મૂક્યા શું તમને લાગે છે ફક્ત થોડા ટીપાથી આપણે સ્વાદ પારખી શકીએ છીએ આ અમુક જાણીતો સ્વાદ હોય તે આપણે અમુક થોડા ટીપાથી પણ ઓળખી જાય છીએ આ લીંબુનો સ્વાદ છે આ ડુંગળી છે આ ટમેટાનો સ્વાદ છે એવો આપણે જાણીતો સ્વાદને તરત જ ઓળખી જાય છીએ અને મિક્સ સ્વાદ હોય તો આપણને જલ્દીથી ખબર પડે નહીં જો કોઈ તમારા જીભ પર વરિયાળીના થોડા બીજ મૂકે તો શું તમે તમારી આંખો બંધ કરીને તે કહેવા સક્ષમ છો કેવી રીતે આપણને વરિયાળી ખબર છે આપણે વરિયાળીનો શરબત પીએ લીંબુનો શરબત પીએ આપણે વરિયાળી આપણે જાણીતી છે તો આપણને વરિયાળી આપણા મોઢામાં કોક મૂકે તો આપણને ખબર પડી જાય કે આ વરિયાળી છે એન્સીએ તળેલી માછલી કેવી રીતે ઓળખી ચાલો એન્સીને આપણે જોયું આગળ સ્વાદ ચખાતા હતા એકવાર કેવો લીંબુના ટીપાં મૂક્યા પછી ગોળ આપ્યો પછી તળેલી માછલી આપી તો એંસીએ તરત જ કહી દીધું આ લીંબુનો સ્વાદ છે આ ગોળનો સ્વાદ છે આ તળેલી માછલી છે તો એંસીએ તળેલી માછલી કેવી રીતે ઓળખી આપણે જોવાનું છે શું તમે કેટલીક વસ્તુઓને જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધથી જ ઓળખી શકો આ વસ્તુઓ કઈ છે આપણને ખબર છે કેટલી વાર આપણને સુગંધ આવતી હોય તો આપણે કહી દઈએ આનો આ ખાટી વસ્તુ એટલે કે લીંબુને સુગંધ આવે છે આ તીખાની સુગંધ આવે આ તીરા તીરું વસ્તુ એની સુગંધ આવે લીંબુ શરબત બનાવે તો આપણને ખબર પડી જાય કે લીંબુ શરબતની સુગંધ આવે છે આ ગમે તે લાડવા બનાવતો હોય તમારા ઘરે તો તરત સુગંધ આવી જાય કે લાડવાની સુગંધ આવે છે પેંડા બનાવો તો તેની સુગંધ આવી જાય શું તમને કોઈ કોઈએ દવા લેતા પહેલાં તમારા હાથથી હાથથી નાક બંધ કરવા કહ્યું છે તેઓએ તમને આવું કરવા કેમ કહ્યું શું તમને કોઈએ દવા લેતા પહેલાં તમારા હાથથી નાક બંધ કરવાનું કહ્યું તેઓએ તમને આવું કરવા કેમ કહ્યું તે આપણે જોવાનું તમારી આંખો બંધ કરો અને કહેવાનું આપણે આંખો બંધ કરી અને કહેવાનું છે જુદા જુદા સ્વાદની કેટલીક વસ્તુઓ એકઠી કરો હવે આપણે અલગ અલગ સ્વાદની ખાટું તીખું તૂરું ગળિયું એવા જુદા જુદા સ્વાદ તમારે એકઠા કરવાના છે એન્સી અને સરોજે કર્યું તેમ તમારા મિત્ર સાથે રમત આવે તમારે કોઈ તમારા ખાસ મિત્ર પાકો ભાઈબંધો એ બે જણાને ભેગું થઈ અને આ રમત રમવાની છે પહેલાં તો તમારે જુદા જુદા સ્વાદ એકઠા કરવાના છે અને તમારા મિત્ર સાથે રમત રમવાની છે તમારા મિત્રને ખાવાની વસ્તુ ચાખવા કહો અને પૂછો કે તેનો સ્વાદ કેવો છે તમારો મિત્ર કોઈ પણ હોય તો તેને તમારે કહેવાનું આ વસ્તુ ચાખ અને આનો સ્વાદ કેવો છે તે મને કહે પછી તમારે ચાખવાનું અને તમારે તમારા મિત્રને કહેવાનું આ સ્વાદ કેનો છે અને તેનો સ્વાદ કેવો છે તેનો સ્વાદ કેવો હતો ખાવાની વસ્તુ કઈ છે તે આપણે કહેવાનું છે તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે આગળ પાછળ ડાબી બાજુ કે જમણી બાજુ આપણે જોઈ ચાલો સૌથી તમારે નીચલો ભાગ છે નીચલો ભાગ ત્યાં તમને ગળિયો ભાગ વધારે અનુભવ કરી શકો છો આ નીચલા ભાગમાં તમે ગળિયા ભાગનો અનુભવ વધારે થાય છે બીજો ભાગ છે આ બીજો ભાગ ત્યાં તમને ખાટું એટલે ખાટી વસ્તુનો અનુભવ વધારે થાય છે અને આ સૌથી ઉપર જ્યાં તમને કડવું કડવી વસ્તુનો અનુભવ વધારે થાય છે આપણી જોત આપણી જીભમાં સ્વા અલગ અલગ જીભમાં સ્વાદ પારખવાની ક્ષમતા હોય છે આગળ તમને આપણે જોયું આગળ કેવો સ્વાદ લાગે છે ગળીઓ પછી અહીં કેવો લાગે છે ખાટો અને ઉપર કેવો લાગે છે કડવો સ્વાદ લાગે છે એક જ સમયે થોડી ખાવાની વસ્તુ મોંમાં બીજા ભાગ ઉપર મૂકો જેમ કે જીભ નીચે હોઠ પર મોંમાં તાળવે તમને ત્યાં કેવો સ્વાદ જણાય છે તમારે મૂકવાનો હોય જો પહેલાં જીભના આગળના ભાગમાં મૂકવાનું હોય પછી જીભ તાળવા પાછળ એટલે ઠેઠ છે અંદર કાગ ગળા પાસે જીભ નીચે હોઠ આગળ મૂકવાનું છે તો તમારે અનુભવવાનું છે કે તમને કેવો સ્વાદ લાગે છે તો આ તમારે હોમવર્કમાં લખવાનું છે આ ત્રણ પ્રશ્ન હોમવર્કમાં લખવાના છે ત્રણ પ્રશ્ન અને પેજ નંબર બાવીસ અને પેજ નંબર ત્રેવીસ પેજ નંબર બાવીસ અને પેજ નંબર ત્રેવીસ બે તમારે હોમવર્કમાં લખવાના છે અને સરસ રીતે વાંચવાનું છે અસ્તુ થેન્ક યુ